एक महत्वनो समाचार सामे आवी रह्या छे। जे प्रकारे खेडूतोना हितमां रूपाणी सरकारनो महत्वनो निर्णय सामे आव्यो छे। पाक धिराण भरपाई करवानी मुद्दत हवे वधारी देवामां आवी छे। मंतव्य न्यूजे वात करता खेडूतोए प्रतिक्रिया आपी हती। 30 जून सुधी हवे पाकनुं धिराणनी भरपाई करी शकाशे। 7% व्याज राहतनी रकम गुजरात सरकार चूकवशे। व्याज राहतना 16.30 करोड़नो खर्च हवे सरकार भोगवशे। तो रूपाणी सरकारनो महत्वनो निर्णय खेडूतोना हितमां प्रकारनो निर्णय लेवायो छे। पाक धिराण भरपाई करवानी मुद्दतने हवे वधारी देवामां आवी छे। मंतव्य न्यूज साथे खेडूतोए प्रतिक्रिया आपी हती, खास वातचीत करी हती। 30 जून सुधी हवे पाक धिराणनी भरपाई करी शकाशे। 7% व्याज राहतनी रकम हवे गुजरात सरकार चूकवशे। व्याज राहतना 16.30 करोड़नो खर्च हवे सरकार भोगवशे। महत्वनुं कही शकाय, जे प्रकारे एक तरफ खेडूतोना हितमां आ प्रकारना निर्णय लेवाय छे ते पण एक राहतना समाचार खेडूतो माटे। संवाददाता ध्रुव कુંડેલ જોડાયા છે। ધ્રુવ, રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય ખેડૂતોના હિતમાં? હજી ચોક્કસથી પાક ધિરાણ ભરપાઈને લઈને જે મુદ્દત વધારવામાં આવી છે, 1 મહિનાની મુદ્દત છે જે લંબાવવામાં આવી છે, તેના કારણે ખેડૂતો ખુશ છે। ખેડૂતોએ આજે નિર્ણય છે તે આવકાર્યો છે, ત્યારે આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ માધવજીભાઈ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ભારતીય કિસાન સંઘ પ્રમુખ છું। મારું પાંભરીટાળા ગામ છે, પાંભરીટાળામાં મારે એનો ખાતેદાર છું। અમે 5 ભાઈઓ છીએ, અમારી 300 વીઘા જમીન છે, 300 વીઘાની આજુબાજુમાં જમીન છે બધાની થઈ। હવે એમાં આજે અમે દરરોજ ખેડૂત લક્ષી સમસ્યાઓનો ઉકેલ કરતા રહેલા છીએ અને સરકારમાં રજૂ કરતા રહેલા છીએ। એટલે આમ આદમીને અત્યારે બહુ આ કોરોના કાળમાં મહામારીમાં બહુ સમસ્યાઓ કેવો લાગ્યો સરકારનો જે નિર્ણય છે? એટલે એમાં તકલીફ છે, એના માટે અત્યારે હાલની તકલીફમાં એ છે કે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધા હોય એનો ભરવાનો સમય આવી ગયેલો છે। તો આ સમયમાં અત્યારે સરકારે વિજયભાઈએ જે 1 મહિનાની મુદત આપી લંબાવી દીધી, એને માટે બહુ અમને ખેડૂતોને રાહત મળી ગઈ છે। પણ એમાં થોડોક ઉમેરો કરવાની જરૂર એ છે કે જે અમે પાક ધિરાણ અમે લીધેલું હોય એને રિન્યૂ કરી આપે। ખેડૂતોને પૈસાની અત્યારે હાથ પર સગવડ નથી, ખેડૂતોની જણસી એના ઘરમાં પડી છે, વેચાણ થયું નથી, તો બંધ છે, વેપારીઓ પાસે પણ એ રીતે પૈસા છૂટા નથી, એટલે ચેક દીધેલા છે એટલે એ પૈસા ઘડીમાં છૂટા થાય એવું નથી। તો ધિરાણ રિન્યૂ કરી આપે પાક ધિરાણ, એટલે ખેડૂતોને તરત એ એક સમસ્યાનો ઉકેલ મળી જાય અને રાહત થઈ જાય, ત્યારે જે ચિંતા છે ને ઓછી થઈ જાય। અને બીજા નંબરમાં જે ખેડૂતોને બિયારણ ખાતર અને આવી ઘણી તૈયારી કરવી પડી એમ હોય, ચોમાસાનો ટાઈમ નજીક આવતો જાય છે, એના માટે એ એક એની તૈયારીમાં લાગી જાય। એટલે આવા આપણો કૃષિ પ્રધાન દેશ છે, તો આવી કૃષિ લક્ષી કાંઈ પણ સરકાર ધ્યાનમાં લેતી રહીએ અને અમારી વાત સાંભળતા રહીએ, અમારી ખાસ ભાવ ક્યાંક ખેડૂતોની જે આજે નિર્ણય છે તે આવકારી રહ્યા છે બીજા પણ ખેડૂતો આપી છે। શું નામ છે આપનું? મારું નામ વિઠ્ઠલભાઈ પટેલ, જામગઢના તાલુકાના રાયડી, હું પણ ખેડૂત છું, ખેતી કરું છું। હવે જે કાંઈ વિજયભાઈએ આપણી સરકારે જે કંઈ જાહેર કર્યું છે કે 1 મહિનાની મુદત લંબાવીને કે 30 જૂન સુધી પાક ધિરાણ ભરી શકશે, પણ હજુ 1-2 મહિના વધુ એક્સટેન્શન મળે તો સારી વાત છે। અત્યારે કોરોના મહામારીમાં ખેડૂતો ઘરની બહાર નીકળતા પણ ડરે છે, માર્કેટયાર્ડની અંદર માલ, માર્કેટ તો બંધ છે, માલ લઈ જવાનો કોઈ સવાલ નથી, અને કોરોના મહાકાળના હિસાબે બેંક બેલેન્સ પણ ખતમ થઈ જવા આવ્યા છે, એટલે પાક ધિરાણ મુદત પૂરી થઈ પણ ભરપાઈ કરી શકાય તેવી પોઝિશનમાં નથી। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો અત્યારે જે નિર્ણય છે તે આવકારી રહ્યા છે, મહત્વની બાબત એ છે કે આમાં હજુ કંઈક વિશેષ ઉમેરો થઈ શકે, જો સરકાર આમાં વિશેષ ઉમેરો કરી શકે એવી ક્યાંક ને ક્યાંક ખેડૂતોની લાગણી દેખાઈ રહી છે। જી જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। એક તરફ ખેડૂતોના હિતમાં રૂપાણી સરકારે સારો નિર્ણય તો કર્યો છે, પણ ખેડૂતો હજી પણ ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે।